નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું તમારી જે દ્વિતીય પરીક્ષા છે, દ્વિતીય પરીક્ષા માટેનો મોસ્ટ ટાઈમ પેપર છે એ આપણા આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય તમારો ગણિત સ્ટાન્ડર્ડ જે છે એનું પેપર છે, મોસ્ટ ટાઈમ પી છે, જોવાના છીએ. બરાબર, ખાસ લાસ્ટ સુધી વિડીયો જોજો, બરાબર, જેથી કરીને તમારા એક્ઝામમાં ઘણું બધું કામ લાગે એવા પ્રશ્ન પણ આમાં પૂછેલા છે આપણે. ચાલો, વિભાગીય તમને ખ્યાલ છે કે 16 ગુણનો હોય છે, તેમાં 16 અલગ અલગ પ્રશ્નો છે. પ્રશ્ન તમને આપીશ, આન્સર તમારે ગોતવાના છે. ન મળે તો ખાસ કોમેન્ટ કરજો, તમને સોલ્યુશન છે બધું મળી જશે. બરાબર, દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 શૂન્ય હોય, સાચું કે ખોટું, ખરા ખોટા હોય, એમસીક્યુ હોય, ખાલી જગ્યા હોય. બરાબર, એક્સ પ્લસ 3 બરાબર 6 અને 2x માઇનસ 3 બરાબર 12. સમીકરણ યુગ્મ જે છે સુસંગત છે કે નહીં એ જણાવવાનું છે. સમાંતર શ્રેણીમાં એનમું પદ મેળવવાનું સૂત્ર જણાવો. પછી 4a લઘુકોણનું માપ હોય તથા કોસ 4a બરાબર કોસેક a માઇનસ 20 હોય તો એની કિંમત શોધવાની. આ રીતના અલગ અલગ તમને દાખલા આપેલા છે. બરાબર, ત્યારબાદ છે તમને એમસીક્યુ આપેલા છે, વાય બરાબર પીએક્સ માઇનસ 2 ની રેખા બિંદુ 3b પસાર થતી હોય તો પી બરાબર શું થાય. સમીકરણ યુગમાં એ પૂછે 4x પ્લસ 3 બરાબર 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. આમાંથી કયો એવો આલેખ છે કે સમાંતર રેખાઓ છે. પછી ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 13 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ એક્સ ને 5 હોય તો એક્સ બરાબર શું થાય. સેક 19 માઇનસ એ બરાબર શું થાય. બરાબર, આવી રીતના અલગ અલગ તમને 16 ક્વેશ્ચન છે. પાય બરાબર પરિજ્ઞાસદમાં વ્યાસ આપેલ સૂત્ર સાચું છે ખોટું, શંકુના 8 છેદનું ઘનફળ. બરાબર, આ રીતના પ્રશ્નો છે તમને વિભાગ એની અંદર 16 માર્કના પૂછેલા હશે. ત્યારબાદ વાત કરીએ વિભાગ બીની. વિભાગ બી તમારો 20 માર્કનો હશે, એટલે 10 પ્રશ્ન તમારે લખવાના રહેશે, 10 × 2 = 20. બરાબર, એમાં તમને પ્રશ્નો પૂછેલા છે કે ભાઈ યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને દર્શાવ કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક એમ માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. બરાબર, એ તમારે દર્શાવવાનું છે. તે બધા 18મું છે કે 512 અને 92 પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એમ ચકાસવાનું છે. 19મું છે કે ભાઈ 6x² માઇનસ 3 માઇનસ 7x દ્વિઘાત બહુપદીને શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. તે બાદ 20મું છે કે પીની કોઈપણ કિંમતથી નીચે આપેલા સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ અનન્ય મળે છે કે નહીં. બરાબર, એ કહેવાનું છે આ બે સમીકરણ માટે. એના અથવામાં પણ સેમ એના જેવો જ બીજો આપેલો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો છે આપેલો છે. તે બાદ 21મો છે કે સાઇન એ માઇનસ બી કોસ એ પ્લસ બી બરાબર 1/2 0 લેસ ધેન એ પ્લસ બી લેસ ધેન ઇક્વલ ટુ 90 એ ગ્રેટર ધેન બી તો એ અને બી શોધો. પછી એબીસીના ખૂણાઓ આપેલા હોય સાબિતી માટેના દાખલા છે. સાઇન્સ સ્ક્વેર કોસ સ્ક્વેરમાં સાબિતીના દાખલા છે. વર્તુળવાળો દાખલો તમને આપેલો છે. બરાબર, 2 અથવામાં છે વર્તુળવાળા. પછી એ સંભાવનાનો દાખલો તમને આપેલ છે. ખાસ બધા દાખલા વાંચી લેજો, જોઈ લેજો. બરાબર, પુષ્પ અને ઘનફળનો છે. આ બધા સંખ્યાવાળા છે. બરાબર, સરવાળો 27 અને 182 હોય. આ બધા દાખલા છે, ખાસ કરી લેવાના છે, એક્ઝામ માટે ખૂબ જ IMP છે. બરાબર, ચાલો ત્યારબાદ વાત કરીએ વિભાગ સી. તો વિભાગ સી છે એ તમારે 3 ગુણના પ્રશ્ન પૂછાય છે અને ટોટલ 24 માર્કનો વિભાગ સી તમારો હોય છે. બરાબર, વિભાગ સીમાં જે તમને આપેલો છે કે જો વર્ગમૂળમાં 5/3 અને માઇનસ વર્ગમૂળ 5/3 અને 3x² પ્લસ 6x³ માઇનસ 2x² માઇનસ 10x માઇનસ 5 છે એના શૂન્ય હોય તો બાકીના શૂન્ય છે એ શોધવાના છે. બરાબર, ખાસ આપણે દાખલો છે ગણતરીથી કરવાનો છે. ત્યારબાદ આપેલું છે તમને 4x² પ્લસ 4√3x + 3 બરાબર 0 દ્વિઘાત સમીકરણ છે એના બીજ દ્વિઘાત સૂત્રોનો ઉપયોગ કરીને મેળવો. બરાબર, દ્વિઘાતનું સૂત્ર છે એનો ઉપયોગ કરીને બીજ મેળવવાના છે. એવી રીતે તમને બીજ મેળવવાના દાખલા છે. બીજું છે એક્સ અને વાય બિંદુ આપેલા હોય, 3 6 અને માઇનસ 3 4 સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. સમાંતર શ્રેણીના દાખલા આપેલા છે. પછી સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો 35 છે, પ્રથમ આ હોય અંતિમ આ હોય ગુણાકાર આટલા કરતાં આટલા વધારે છે, તરત પદ છે એ શોધવાના હોય. બરાબર, ચાલો હવે આવૃત્તિ વિતરણના દાખલા આપેલ છે કે ભાઈ પદ વિચલનનો ઉપયોગ કરીને મધ્યકની કિંમત શોધવાની છે. અહીંયા તમારે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. આમાં F1 અને F2 સાવ સહેલા દાખલા છે. બરાબર, કારણ કે બધી માહિતી આપેલી છે, ખાલી આપણે જવાબ જ શોધવાનો છે. ત્રિકોણ ABC વાળો આપેલો છે તમને. બરાબર, ABC અને AC છે, D અને E અને F ના સ્પર્શ છે. AB બરાબર 8 સેમી, BC બરાબર 7 સેમી અને AC બરાબર 5 સેમી હોય તો AD, BE અને CF છે એ શોધવાનો છે. 12મી ત્રિજ્યા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120નો ખૂણો અંતરે તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પાઈ બરાબર આ 3.14 અને √3 બરાબર 1.73 લેવાના છે. બરાબર, ચાલો તે પછી 34મો જે ખેડૂત છે પોતાના ખેતરમાં 10 મીટર વ્યાસવાળી અને 2 મીટર ઊંડી એક નળાકાર ટાંકીને અંદરથી 20 સેમી વ્યાસવાળી જે છે એક પાઇપ દ્વારા એક નહેર સાથે જોડે છે. જો પાઇપમાં પાણીનો પ્રવાહ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતો હોય તો કેટલા સમયમાં ટાંકી પાણીથી પૂર્ણ ભરાઈ જશે. એના અથવામાં તમને એક તુર્કી ટોપીવાળો આપેલો છે, બે તમે કોઈ પણ એક લખી શકો છો.
ક્લિયર. ચાલો વાત કરીએ વિભાગ ડી ની, તો વિભાગ ડી તમારો જે છે એ 4 માર્કના પ્રશ્ન પૂછાય છે, ટોટલ 20 માર્કનો છે, 5 પ્રશ્ન લખવાના રહેશે. 35માં બોલે છે કે 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ દોડો, તેના કેન્દ્રથી લંબા વહેલા વ્યાસ પર દરેકનું અંતર છે 7 સેમી થાય તે રીતે બિંદુઓ પી અને ક્યુ લો. બિંદુઓ પી અને ક્યુમાંથી વર્તુળને સ્પર્શક દોરો. એના અર્થમાં આપેલું છે કે BC બરાબર 7 સેમી, ખૂણો V 45, ખૂણો A છે 105 હોય તેવા ત્રિકોણ ABC દોરો, અને પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓથી 4 ના છેદમાં 3 ગણી હોય. બરાબર. ચાલો ત્યારબાદ તમને આપેલું છે કે 36મું છે કે ધોરી માર્ગ પર સ્થાન A અને સ્થાન B આપેલા 1000 કિલોમીટર દૂર છે, ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે, એક જ દિશામાં હોય પરંતુ પરંતુ દિશામાં છે એ ભિન્ન હોય, પણ એકધારી ઝડપથી ચાલતા હોય તો 5 કલાકમાં એકબીજાને મળે છે, તો એકબીજા તરફ ચાલે છે તો 1 કલાકમાં મળે છે, તો તે 2 ગાડીઓની ઝડપ છે શોધવાની છે. બરાબર. તળાવની સપાટીવાળો છે, લોખંડ નળાકારવાળો છે, તે બધા આકૃતિ તમને આપેલી છે અહીંયા. બરાબર. તો સાબિતી કરવાની છે, અને છેલ્લા અર્થમાં છે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. ખાસ પ્રમેય છે, બધા કરી લેવાના છે. તો આ રીતનું તમારું કંઈક પેપર છે એ સ્ટાન્ડર્ડનું હોય છે, ખાસ મોસ્ટ એમ્પી પેપર છે, બધા ક્વેશ્ચન છે કરી લેજો. દ્વિતીય પરીક્ષાની સાથે સાથે તમને તમારી વાર્ષિક પરીક્ષા છે બોર્ડની છે, એમાં પણ ઘણું બધું ઉપયોગી થવાનું છે. બરાબર. મિત્રો, કાંઈ પણ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય, ન આવડતું હોય, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, અને વિડીયો છે એને લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી એને પણ મોસ્ટ એમ પેપર છે મળી જઈને એને પણ એક્ઝામમાં ઘણો બધો ફાયદો રહે. બરાબર. ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.